สมิเจกุปายกาลิกิยาตาวจุLa la 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 la
Oh.
Thank you.
અંદર પણ જો આપણે એક જ આશ્રય રાખીને બેસીએ તો આપણે ક્યાંય કોઈ પણ જગ્યાએ બીજું નામ લેવાની જરૂરત છે નહીં. ત્રિગુણ આદિત્ય શ્રી જમનાજીનું પ્રાગટ્ય ન આવે એની કોઈ તોલ મારે. જમનાજીના પ્રાગટ્યની સામે કોઈ વસ્તુની તુલના થઈ શકે તેમ છે જ નહીં. કીડી કુંજે તે વાલો પાત્ર પુરે. હું સમજું છું કે કલયુગની અંદર પણ આપણને દરેક વસ્તુની જરૂરિયાત પડે જ છે. જીવનની અંદર આપણે સુખ દુઃખ બધું આવતું જોઈએ છે, દરેક વસ્તુની જરૂરિયાત પડે જ છે. બેઠો રહીને તું યાઢો હોય તું ડોલમાં, બેઠો રહીને તું એક મોનમાં, બધું ઠાકોરજી છે. આપણે એક જ જગ્યાએ એક જ આશ્રય રાખીને બેસીએ તો દરેક સુખ અને દુઃખ છે એ દુઃખને પણ 14 ભુવનના નાથ છે તો એ સુખમાં ફેરવી શકે છે. પાઠશાળામાં આપણું એક જ ધ્યેય છે કે આપણી અંદર જે આપણા ઠાકોરજીના વૈષ્ણવો છે, નાના નાના વૈષ્ણવો છે, જેની અંદર ઠાકોરજીની કૃપાથી ઘણી બધો ટેલેન્ટ એની અંદર આવેલો છે એ વસ્તુ બતાવશે. અહીંયા ઘણા બધા બાળકો એવા છે કે જ્યારે શરૂઆતમાં એવા ત્યારે આજે અમારા શ્રેતાબેન પણ છે, આ બેન પણ છે, જે કોઈ દિવસ કીર્તનને કરી પણ કોઈ પણ જગ્યાએ બોલ્યા નથી. આજે એને ખૂબ આપણે ઠાકોરજીને એક વખત તાળીઓથી વધાવીએ કે તો માત્ર નાના ઉચ્ચારથી આ બધા પરિબળોનો લોભ દોષ મોહ માયા એનો નાશ થઈ જાય છે અને આપણી અંદર દીનતાનો ભાવ આવે છે. અને વૈષ્ણવોની અંદર તો હંમેશા દીનતાનો ભાવ હોવો જોઈએ. શ્રી ગોપાલ શરણમ, શરણમ બોલવાથી પોતાના પ્રભુની પ્રત્યે શરણમ બોલવાથી આપણી બુદ્ધિ મન અને વાણી તને તન વસ્તુ અલૌકિક થઈ જાય છે. જ્યારે બુદ્ધિ મન અને વાણી જો અલૌકિક થઈ જાય તો આપણે આપણા જન્મ મરણના આવાગમાંથી છૂટી જઈએ છીએ અને આપણા ત્રિવિધ તાપોનો નાશ થઈ જાય છે. માટે વૈષ્ણવો તો હંમેશા શ્રી ગોપાલ શરણમ બોલતા જોઈએ છીએ અને બોલવું જ જોઈએ. જો વૈષ્ણવ આપણે શ્રી ગોપાલ શરણમ ખાલી શ્રી ગોપાલ શરણમ બોલીએ છીએ તો આપણે કશો પ્રકારનો ભય રહેતો નથી. આપણે નિર્ભય બની અને કલયુગની અંદર પણ આપણે આપણા દરેક સકલ મન મનોરથ છે એ પરિપૂર્ણ કરી શકીએ છીએ. જય શ્રી ગોપાલ. Thank you.
સહિત જો દેહ પડે તો પુરુષોત્તમ જો સાંજ જેવા રે થાકી અપારે ગયા મજૂરો ઘેર પડી સાંજ જેવા રે થાકી અપારે ગયા મજૂરો ઘેર
Thank you.